हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक। आज आप बात करीशू गतिनु आलेखीय निरूपण। ओके, तो एना पहला अपने जे गति विषय जे पण माहिती जोई गया था ए एक गाणितिक स्वरूप में थी, एले कि सूत्र स्वरूप में गतिना भौतिक राशिओ ने कई रीतना शोधी शकाय एना विषे आपणे बात करी। ओके, अने एनी भौतिक राशिओ कई कई जोई, तो अंतर, स्थानांतर, वेग, पछी झड़प अने प्रवेग। ओके, हवे आ बधी भौतिक राशिओ छे एमने आलेखीय स्वरूप में पण दर्शावी शकाय छे। हवे आना पहेला आलेख तमे अलग अलग प्रकारना जोई गया छो, जेम के स्तंभ आलेख होय जे थांभला स्वरूपे तमने दर्शावामां आवतो होय छे, एटले के एने शुं कहेवाय, स्तंभ आलेख। केवो आलेख कहेवामां आवतो होय छे? स्तंभ आलेख कहेवामां आवतो होय छे। ए रीतना वर्तुळ आलेख पण तमे भणी गया छो, अलग अलग प्रकारे ભાગ દર્શાવવામાં આવેલા હોય તો એ શું બતાવતું હોય છે? વર્તુળ આલેખ બતાવતું હોય। હવે આ સ્તંભ આલેખની વાત કરીએ તો એના અંદર કયા કયા પદો જોવા મળે, તો એક તો તમને જે સમક્ષિતિજ રેખા જે જોવા મળતી હોય છે, કઈ રેખા? સમક્ષિતિજ જે રેખા જોવા મળતી હોય છે એને શું કહેવામાં આવતું હોય? એક્સ અક્ષ કહેવામાં આવતી હોય છે। ઓકે, એની સાથે શિરોલંબ જે રેખા હોય છે એને શું કહેવામાં આવે છે? તો વાય અક્ષ કહેવામાં આવે છે, બરાબર। અને આ બંને બિંદુ, બંને અક્ષ અથવા રેખાઓ જે બિંદુ આગળ છેદે છે એ બિંદુને શું કહેવામાં આવતું હોય છે? ઉગમ બિંદુ। અને એને કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે? ઓ સ્વરૂપમાં દર્શાવવામાં આવતું હોય છે। હવે આ ઉગમ બિંદુના આપણે યામની વાત કરીએ તો એ કયા થઈ જશે? 00 થઈ જશે, બરાબર। અને એની સાથે આ ઉગમ બિંદુથી આપણે એક્સ અક્ષ ઉપર જમણી બાજુ જઈએ તો એ બધા જ અંતરો કેવા મળશે? ધન મળશે। એ જ રીતના ઉગમ બિંદુથી તમે વાય અક્ષ ઉપર જાઓ તો એ બધા જ અંતરો કયા જોવા મળશે? તમને ધન જોવા મળશે। ઓકે, હવે અહીંયા જે આપણે આલેખીય નિરૂપણ કરવાનું છે, તો આ આલેખ દ્વારા કેમ આપણે નિરૂપણ કરતા હોઈએ છીએ? તો આપણી આજુબાજુ જે જુદી જુદી ઘટનાઓ બનતી હોય અથવા તો બનાવો બનતા હોય તો એને એક સરળ ભાષામાં સમજી શકાય અથવા તો એને સરળતાથી મેળવી શકાય એના માટે શું કરવામાં આવતું હોય છે? આલેખીય સ્વરૂપમાં દર્શાવવામાં આવતું હોય છે। હવે ઘટનાઓ કઈ વાત થાય? તો જેમ કે ક્રિકેટ મેચ ચાલતી હોય તો એ દરમિયાન તમે ટીવીમાં જોતા હશો કે વચ્ચે વચ્ચે ગ્રાફ આલેખ દ્વારા એ જે અલગ અલગ ઓવરમાં કેટલા રન થયા હોય છે એ બતાવવામાં આવતું હોય છે। ઓકે, એની સાથે કઈ ઓવરમાં કઈ વિકેટ કેટલી ગઈ છે એ પણ તમે જોઈ શકો છો। ઓકે, તો આ એક એના દ્વારા શું થાય, એક સરળતાથી એ જે પણ પૂરી ક્રિકેટ મેચનું જે થયું છે, જે કેટલા રન થયા છે એના વિશે આપણે જાણી શકીએ છીએ, બરાબર। હવે અહીંયા જે આપણે ગતિ વિશે આલેખનું જે નિરૂપણ કરવાનું છે એમાં જે એક્સ અક્ષ ઉપર જે લેવામાં આવશે રાશિ એ મોટા ભાગે કઈ રાશિ હશે? તો સમય। શું લેવામાં આવશે? સમય, બરાબર। અને આ સમય એક્સ એટલે કે સમય એ કોઈના ઉપર આધારિત નથી, કોઈ ભૌતિક રાશિ પર આધારિત નથી, માટે એ રાશિને કઈ કહી શકાય? એક સ્વતંત્ર એક ભૌતિક રાશિ, બરાબર। જે બીજી ભૌતિક રાશિઓ છે એ શું કરશે? સમય ઉપર આધાર રાખશે। કઈ હોઈ શકે? જેમ કે આપણે અંતરની વાત કરીએ તો કે ભાઈ કેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું એમ આપણે બોલતા હોઈએ, અથવા તો જે અંતર કાપતા હોય કેટલા સમયમાં તમે કાપી રહ્યા છો એના વિશે એના સાથે આપણે દર્શાવીએ છીએ, અથવા તો ઝડપને પણ શું કરવામાં આવે છે? અંતરની સાથે દર્શાવવામાં આવતી હોય છે, બરાબર। જેમ કે ઝડપના સૂત્રની જ વાત કરીએ તો એ શું છે? અંતર ભાગ્યા સમય। એટલે કે આ અંતર છે, પછી ઝડપ છે અથવા તો વેગ છે, તો આ બધી રાશિઓ જે છે એમને ક્યાં આગળ દર્શાવવામાં આવશે? તો વાય અક્ષ ઉપર દર્શાવવામાં આવશે। અને આ જે બધી રાશિઓ છે એ કેવી રાશિઓ છે? તો એ પરતંત્ર રાશિઓ છે, એટલે કે એ કોઈ બીજી ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે, બરાબર। અને કઈ રાશિ હોઈ શકે? તો સમય। ઓકે,
तो एना कारण इमने बीजू कहव हो तो शू कही सकाय परतंत्र राशि पण कही सकाय छे। तो आ अंतर छे, वेग छे, वेगनी जगह घणी वक्त झड़प पण तमे लई सको छो, अंतरनी जगह स्थानांतर पण आपणे लई शकीए छीए। तो ए रीतना पछी आपणे अहींया गतिना आलेख माटे वात करवानी छे। हवे अहींया जे आपणे गति जे जोई हती तो ये केवा प्रकार की गति विषय आपणे बात करता था, सुरेख गति विषय आपणे अहींया जे पण भौतिक राशि जोया ए कोना माटे हती, सुरेख गति। तो अहींया जे आपणने मळशे एक मोटा भागे केवा मळशे, एक सुरेखीय आलेख मळशे, अथवा तो बीजो कयो एक वक्र स्वरूप में पण तमने आलेख मळी शके छे। ओके, हवे अहींया जे आपणे आलेख जोवाना छे ए बे प्रकारना आलेख जोवाना छे। कया कया? तो एक छे अंतर विरुद्ध समय नो आलेख। कयो? अंतर विरुद्ध समय नो आलेख। हवे अहींया जे मैं डेस कर्यु छे ए डेस नो मतलब शुं थशे? विरुद्ध। आने वंचाय कई रीतना? तो अंतर विरुद्ध समय नो आलेख, बराबर। तो अहीं हवे जे समय लेवामां आवशे क्यां आगळ लेवामां आवशे? एक्स अक्ष उपर। अने जे अंतर लेवामां आवशे क्यां आगळ लेवामां आवशे? वाय अक्ष उपर, बराबर। एनी साथे जे बीजो छे ए आलेख आपणे कया स्वरूपमां जोवानो छे? तो वेग विरुद्ध समयनो आलेख, बराबर। तो एने वंचाय कई रीतना? तो हवे तो तमने फावे, शुं वंचाशे? वेग विरुद्ध समयनो आलेख। ओके, तो हवे आपणे प्रथम वात करीए अंतर विरुद्ध समयना आलेख माटे। तो नंबर वन, अंतर विरुद्ध समयनो आलेख, बराबर। हवे आ अंतर विरुद्ध समयना आलेखमां आपणे एना पण बे प्रकारो जोवाना छे। कया कया? जे नियमित झड़पे पदार्थ गति करतो होय ए वक्ते एनो अंतर विरुद्ध समयनो आलेख, नियमित, अथवा तो एने बीजू कहेवू होय तो अचल पण आपणे कही शकीए छीए। तो अचल झड़पे अथवा तो नियमित झड़पे गति करता पदार्थ माटे कयो आलेख? अंतर विरुद्ध समयनो आलेख। ओके, एनी साथे जे बीजो जोवानो छे कयो छे? अनियमित। कयो? अनियमित गति अथवा तो अनियमित गति करतो पदार्थ होय, गति करतो पदार्थ होय तो एना विषे शू जोवानुं छे? अंतर विरुद्ध समयनो आलेख, बराबर। तो वात करिए पहला आपणे आजे नियमित झड़पे जे पदार्थ गति करतो होय ए वक्ते एना आलेख केवा मळशे। तो नियमित झड़पे गति करता पदार्थनो अंतर विरुद्ध समयनो आलेख। तो हवे एमा जे आपणने आलेख दर्शावानो आवशे तो अंतर क्यां आगळ दर्शावी शकाशे? तो ए वाय अक्ष उपर। अने जे समय क्यां आगळ दर्शावामां आवशे? तो एना एक्स अक्ष उपर। तो अहींया दर्शावाशे अंत समय, अने अहींया वाय अक्ष उपर शुं आवशे? अंतर। अंतरने आपणे एस वडे दर्शावीए छीए। ओके, अने आ थई जशे समय, बराबर। हवे आनो आलेख कया स्वरूपमां मळशे? तो अहींया जे आलेख मळशे तो पदार्थ शुं करी रह्यो छे? नियમિત ઝડપે ગતિ કરી રહ્યો છે। તો પદાર્થ જ્યારે નિયમિત ઝડપે ગતિ કરતો હોય તો એ દરમિયાન પદાર્થનું જે અંતર અને સમય એ કેવું રહેશે?
पदार्थनुं जे अंतर अने समय केवी रीतना बदलाशे तो ए एक समान दरथी बदलाशे। एटले के आपणे नियमित झड़प अथवा तो पदार्थ ज्यारे नियमित गतिथी चालतो होय तो एनी व्याख्या जोई थी के एक सरखा समयगाळामां पदार्थ एक सरखुं अंतर कापतो होय तो एने शुं कहेवामां आवशे, ए पदार्थनी गतिने नियमित गति कहेवामां आवे छे। तो हवे अहींया जेम 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 समय पसार थशे एम एम ए समान दरथी ए अंतर पण कापतो हशे। एटले कई रीतना, जेम के कोई एक मिनिट में मान लो कि एक किलोमीटर अंतर कापे, अहीं आपणे समय लईए अने अहीं अंतर, बीजी मिनिट में बे किलोमीटर अंतर कापे, तीजी मिनिट में 3 किलोमीटर अंतर कापे, तो आ तमे जोई शको के एक समान दर थी एटले के एक मिनिट में 1 किलोमीटर, तो बीजी मिनिट थई तो बीजू 1 किलोमीटर कापे एटले केटला किलोमीटर थई गया 2, तीजी मिनिट में 3 किलोमीटर एटले के फरीथी 1 किलोमीटर, एटले एक एक किलोमीटरनो वधारो थतो जाय छे अने समयमां एक एक मिनिटनो वधारो थतो जाय छे। तो एक समान दरथी पदार्थ ज्यारे गति करतो होय अथवा तो आ प्रकारे अंतर अने समय बदलातुं होय तो ए दरमियान जे आलेख मळशे, हवे ए आलेख कई रीतना मळशे, आपणने एक सुरेख स्वरूपे मळशे, एटले के सीधी रेखामां आ रीतना तमने जोवा मळशे। ओके, तो आ कोनो आलेख थई गयो, तो नियमित झड़पे पदार्थ ज्यारे गति करतो एनो अंतर विरुद्ध समयनो आलेख। ओके, हवे आलेख अहींया जे आपणने आ लीटी स्वरूपमां मळे छे तो ए कई रीतना मळशे, एना अलग अलग बिंदુઓ હોય તો એ બિંદુઓ અહીંયા આપણને જેમ એક એક મળ્યું તો માન લઈએ કે અહીંયા એક છે અને અહીંયા પણ એક છે, તો આ એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે, સમય, એટલે સમયનું મૂલ્ય 1 મિનિટ, અને વાય અક્ષ ઉપર કોનું મૂલ્ય છે તો એ અંતરનું, તો એનું પણ એક, તો હવે આ એક એક બિંદુ માન લો કે અહીંયા પણ એક છે અને અહીંયા પણ એનું મૂલ્ય એક છે, તો હવે આને દર્શાવવું તો કઈ રીતના દર્શાવાશે, અહીંયા દર્શાવાશે બરાબર, એ રીતના માન લઈએ અહીંયા 2 છે બરાબર, તો વાય અક્ષ ઉપર અહીંયા મૂલ્ય 2 છે તો એનું જે મૂલ્ય દર્શાવાશે ક્યાં આગળ, અહીંયા, એટલે કે આ રીતના અલગ અલગ બિંદુઓથી આપણને જે બિંદુઓને જોડતા જે આલેખ મળશે કેવો મળશે, એક સીધી રેખા સ્વરૂપે મળશે, એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થતો આપણને જોવા મળશે। તો આ યાદ રાખવાનું કે તમારે નિયમિત ઝડપે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળશે, એક સીધી રેખામાં જોવા મળશે। ઓકે, હવે આ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને એ પદાર્થ કેટલી ઝડપે ગતિ કરી રહ્યો છે એનું મૂલ્ય પણ આપણે જાણી શકીએ છીએ। શું વાત કરી મેં, કે પદાર્થ જ્યારે નિયમિત ઝડપે ગતિ કરે, એટલે કે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ઝડપ પણ શોધી શકીએ છીએ। હવે આ કઈ રીતના, તો આ જે આલેખ છે એમાં એક નાનો ભાગ લેવાનો, શું કરવાનો, એક નાનો ભાગ, એટલે કઈ રીતના, માન લો કે અહીંયા મેં આ બે બિંદુઓ દર્શાવ્યા, તો એક બિંદુને એ નામ આપી દઉં, બીજા બિંદુને બી, તો આ બે એ બી જે ભાગ છે એક શું છે, આલેખનો એક નાનો ભાગ થઈ ગયો। કેવો થઈ ગયો, એક નાનો ભાગ। હવે આ નાના ભાગ દ્વારા આપણે એની ઝડપ શોધી શકીએ છીએ। હવે આ કઈ રીતના, તો અહીંયા શું કરવાનું, હવે આ એને એક્સ અક્ષ સાથે દર્શાવવાનું, એટલે કે એક્સ અક્ષ ઉપર આપણે શિરોલંબ રીતે દર્શાવીએ તો એ કયા બિંદુમાં, એક આ બિંદુમાં છેદે છે, એ જ રીતના બીને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ તો એ પણ કંઈક આ બિંદુમાં જ છેદશે બરાબર। હવે એના આપણે માન લઈએ T1 બરાબર, અને આ જે બીજું બિંદુ છે એના માન લઈએ T2, કયું, T1 અને T2, કેમ T1 T2 લીધા, કારણ કે અહીંયા એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે, સમય દર્શાવવામાં આવે છે, માટે અહીંયા આપણે એ મૂલ્ય અત્યારે જાણતા નથી તો શું બોલી શકીએ આપણે, T1 અને T2। હવે એ જ રીતના આપણે આ A અને B બિંદુને વાય અક્ષ ઉપર દર્શાવીએ, એટલે કે એક્સ અક્ષને સમાંતર, તો એ પણ કંઈક મૂલ્ય બતાવશે આપણને વાય અક્ષ ઉપરના પણ બરાબર। તો અહીંયા આપણે વાય અક્ષ ઉપર શું લીધેલું છે, તો ત્યાં આગળ આપણે અંતર લીધેલું છે, તો એ બિંદુ જે અંતર બતાવે છે અને આપણે ધારી લઈએ S1, અને બી બિંદુ જે અંતર બતાવે છે અને ધારી લઈએ S2
बराबर। तो हवे तमे अहीं जोई सको कि ए अने बी द्वारा आपणने कंईक अंतर पण मळी रह्युं छे अने कंईक एना द्वारा समय जे पसार थाय छे ए पण अहीं बतावामां आवी रह्यो छे। तो हवे एना परथी आपणने अंतर झड़प शोधवी होय तो कई रीतना शोधी शकाय? तो हवे जे आ ए छे ए बिंदुथी आपणे अहीं एक्स अक्षने समांतर आ जे लाइन तमे दोरी छे एना उपर एक रेखा रेखाखंड बतावानो। तो ये रेखाखंड द्वारा अहीं शुं रचाशे? एक त्रिकोण रचाय छे। तो चलो अहीं आपणे ए जे त्रिकोण रचाय छे तो आ बिंदु जे बने छे एने नाम आपी दईए सी बिंदु। ओके, तो अहीं तमे जोई शको कि एक त्रिकोण ए बी सी रचाई रह्यो छे। कयो त्रिकोण रचाई रह्यो छे? ए बी सी। હવે આ જે એસીનું મૂલ્ય છે એ એસીનું મૂલ્ય કોના આધારે મળશે આપણને? તો એ તમે જોઈ શકો એસી કોના સમાંતર છે? એક્સ અક્ષને સમાંતર। અને એક્સ અક્ષ ઉપર કોનું મૂલ્ય આપેલું હોય? તો સમયનું મૂલ્ય। તો એસીનું મૂલ્ય આપણને શું બતાવશે? સમયનું મૂલ્ય આપશે। કોનું મૂલ્ય? સમયનું મૂલ્ય, બરાબર। અને આ બીસી જે છે એ કોને સમાંતર છે? સમાંતરનો મતલબ એકબીજાને આમ ક્યાંય છેદતા ના હોય તો એવી રેખાઓને શું કહેવાય? સમાંતર। તો તમે બીસીને જોઈ શકો, બીસી કોને સમાંતર છે? વાય એક્સને સમાંતર છે। તો બીસી એ કોનું મૂલ્ય બતાવશે? તો એ બતાવશે અંતરનું મૂલ્ય। કોનું મૂલ્ય? અંતરનું મૂલ્ય, બરાબર। તો હવે તમે જોઈ શકો, હવે બીસીનું મૂલ્ય મારે શોધવું હોય તો શું કરવું પડે? તો એસ ટુમાંથી એસ વન માઇનસ કરું તો તમે આ એસ બીસીનું મૂલ્ય મેળવી શકો છો। તો બીસી બરાબર શું થઈ જશે? એસ ટુ માઇનસ એસ વન। કેમ એસ ટુ માઇનસ એસ વન કર્યું? કારણ કે અહીંયા તમે જોઈ શકો આ શું થશે, આ જેમ જેમ ઉપર જશે એમ એમ એના મૂલ્યમાં વધારો થતો જશે। તો મૂલ્યમાં વધારો થાય તો આપણે શું કરીશું? આ મૂલ્ય શોધવા માટે વચ્ચેનું મૂલ્ય, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે આ એસ ટુ શું થઈ જશે? મોટી સંખ્યા, તો એસ ટુ માઇનસ એસ વન। ઓકે, એ જ રીતના મારે અહીંયા એસીનું મૂલ્ય શોધવું હોય તો એસીનું મૂલ્ય શું મળશે? તો એ પણ ટી ટુમાંથી ટી વન માઇનસ કરવું પડે। તો ચલો ટી ટુ માઇનસ ટી વન। હવે આ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો આપણને શું મળશે? તો આપણને ખબર છે કે ઝડપ બરાબર એનું સૂત્ર શું થાય? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય। શું થશે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો હવે અહીંયા જે એ બીનું મૂલ્ય તમને એ શું બતાવશે? તો એ બી બરાબર શું થઈ જશે? બીસી ભાગ્યા એસી। તો બીસી એ શું છે? અંતર। તો અંતર આપણને કેટલું મળે છે અહીંયા? તો એસ ટુ માઇનસ એસ વન। એ બી બરાબર એસ ટુ માઇનસ એસ વન ભાગ્યા ટી ટુ માઇનસ ટી વન। ઓકે, અને આ બી એ બી દ્વારા જે મૂલ્ય મળશે કોનું મૂલ્ય મળશે? તો આ એક કયું સૂત્ર બતાવે છે? અંતર ભાગ્યા સમય। તો એ બી બરાબર શું થઈ જશે? ઝડપ। તો વી બરાબર એસ ટુ માઇનસ એસ વન ભાગ્યા ટી ટુ માઇનસ ટી વન। તો આપણે આ અંતર વિરુદ્ધ સમયના આલેખ દ્વારા એ પદાર્થની ઝડપનું મૂલ્ય પણ શોધી શકીએ છીએ। ઓકે, અને અહીંયા તમારે આ પ્રથમ આલેખમાં શું યાદ રાખવાનું છે કે જે પદાર્થ અંતર નિયમિત ઝડપે ગતિ કરતો હોય તો એનો આલેખ કેવો મળશે? એક સીધી રેખામાં ઉગમ બિંદુમાંથી પસાર થતો સીધો તમને આલેખ મળશે। અને અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે એ પદાર્થની ઝડપ પણ શોધી શકીએ છીએ। હવે માન લઈએ કે અહીંયા જે એસ ટુ જે છે એ આપણે દસ કિલોમીટર માન લઈએ, બરાબર, અને એસ વન જે છે એ આપણે માન લઈએ 6 કિલોમીટર। ઓકે, તો એની સાથે સાથે જે ટી ટુ અને ટી વન મળ્યા એ માની લઈએ ટી ટુ આપણને મળે છે 4 મિનિટ અને ટી વન જે મળે છે એ આપણે માની લઈએ 3 મિનિટ, બરાબર। હવે આના ઉપરથી પદાર્થે કરેલી ઝડપ શોધવી હોય તો શું કરી શકાય? આમાં આ મૂલ્યમાં તમે મૂકી શકો છો। તો શું થશે? તમે જોઈ શકો કે અહીંયા મૂલ્યમાં સૂત્રમાં મૂકતા શું મળશે? તો એસ ટુ કેટલા છે? 10, T2
एस वन केटला छे छ तो दस माइनस छ भाग्या चार माइनस त्रण बराबर तो शू थी जैसे दस में छ जाए तो चार भाग्या चार में त्रण जाए तो एक एनो मतलब ए पदार्थ कितली झड़पथी दौड़ी रही हे चार किलोमीटर प्रति मिनिटनी झड़पे ए दौड़ी रही होय तो आपने जे अलग अलग तमे अहीं आ ए बी भाग आ लीधो तो एनी साथे तमे बीजो पण कोई आलेख पणनो भाग लई शको छो अने एना द्वारा शू शोधी शकाय छे नियमित झड़पे गति करता पदार्थ जारे गति करतो होय तो एना अंतरविरुद्ध समयना आलेख द्वारा एनी झड़प पण शोधी शकाय छे तो तमारे आ सूत्र पण याद राखवुं। हवे वात करीए नंबर बे क्या आलेख विशे तो अनियमित गति करतो पदार्थ नी अंतर विरुद्ध समय नो आलेख तो नंबर बे क्या आलेख अंतर विरुद्ध समय नो अनियमित पदार्थ जारे अनियमित गति अथवा तो झड़पे गति करतो होय तो ए दरमियान पदार्थ नो अंतर विरुद्ध समय नो आलेख पहला कयो जोयो पदार्थ नियमित झड़पे गति करतो होय अथवा नियमित गति करतो होय तो एना विषय केवो आलेख मळ्यो आपणने एक सुरेख उगम बिंदुमांथी पसार थतो आलेख जोवा मळशे। तो हवे अनियमित पदार्थ गति करतो होय तो ए दरमियान एनो आलेख केवो जोवा मळशे तो हवे एना जे अलग अलग मूल्यो द्वारा जे आलेखनी रचना बनशे ए कंईक आ प्रकारे बनशे आ एक्स अक्ष वाई अक्ष उगम बिंदु ओके तो ये कंक आपने वक्र स्वरूप में जोवा मळशे क्या स्वरूप में जोवा मळशे वक्र स्वरूप में एटले के जेम जेम पदार्थ नो समय एक्स अक्ष पर शू दर्शावामां आवशे समय बराबर अने वाई अक्ष पर शू दर्शावामां आवशे तो एनु अंतर अंतर एस ओके हवे पदार्थ जेम जेम समय पसार थाय छे एटले के गति करे छे ए वखते एनो समय पसार थशे अने कंईक अंतर कापशे तो जेम जेम अंतर वधे समय वधे छे एम एम एनु अंतर पण वधे छे बराबर अने एना कारणे अहींया जे आलेख जे दर्शावाशे केवो दर्शावाशे एक वक्र स्वरूपमां दर्शावाशे परंतु आ आलेख आपणने सुरेख मळशे नहीं केम कारण के एनुं जे अंतर छे ए समयनी साथे केवुं छे एक चोक्कस दरथी वधतुं नथी माटे आपणने एनो आलेख केवो मळे छे एक वक्र स्वरूपमां मळे छे एटले के एना कारणे केम वक्र स्वरूपमां कीधुं कारण के पदार्थनी गति केवी छे अनियमित अने अनियमित गति कोने कहेवाय तो जे पदार्थ एक सरखा समयगाळा में एक सरखू अंतर कापतो न होय तो एने ज शुं कीधुं तुं तो अनियमित गति अथवा तो अनियमित झड़प तरीके ओळखीए छीए तो माटे आनो आलेख केवो मळशे आपणने वक्राकार मळशे केवो मळशे वक्राकार मळशे बराबर अने एनी साथे साथे आ आलेखने बीजुं ओळखवुं होय तो कई रीतना ओळखी शकीए छीए तो आ आलेखमां एटले के पदार्थ एक प्रवेगी गति करे छे एम पण आपणे कही शकीए छीए केम कारण के पदार्थ अंतर कापे छे तो कंईक झड़प अथवा तो कंईक वेगनो बदलाशे तो जेम जेम वेगमां फेरफार थाय तो एना उपरथी शुं मळशे आपणने प्रवेग पण मळे छे तो पदार्थ ज्यारे पण गति करतो होय त्यारे एना अंदर प्रवेग तो उत्पन्न थवानो छे तो ए पदार्थनी गतिने केवी कही शकाय प्रवेगी गति पण कही शकाय छे तो तमारे अनियमित झड़पनी जग्याए क्यारे क्यारे प्रवेगी गति करता पदार्थना अंतर विरुद्ध समयनो आलेख केवो होय छे एम पूछाय तो शुं लखाय वक्राकार स्वरूपमां जोवा मळशे बराबर तो अहींया आजे आपणे बे प्रकारना आलेखो विशे वात करी कया कया एक अंतर विरुद्ध समयना आलेख विशे ज पर एना बे प्रकार कया एक नियमित झड़पे अने बीजू अनियमित झड़पे
तो नियमित झड़पे जारे पदार्थ गति करतो होय ए दरमियान एनो जे आलेख मळशे केवो मळशे सुरेखा आलेख मळशे बराबर अने एना उपरथी अंतर्विरुद्ध समयना आलेख उपरथी शुं शोधी शकाय छे तो एनो झड़प आपणने मेळवी शकाय छे अथवा तो शोधी शकाय छे। अने बीजो कयो अंतर्विरुद्ध समयनो आलेख जोयो तो अनियमित झड़पे अथवा तो अनियमित पदार्थ गति करतो होय ए दरमियान एना अंतर्विरुद्ध समयनो आलेख केवो मळशे तो वक्राकार मळशे बराबर। हवे आना उपरथी पण तमे एनुं शुं शोधी शको छो झड़प शोधी शको छो बराबर। एटले के बे बिंदु एक आलेख परना बे एक नानो भाग लई लेवानो अने ए नाना भाग द्वारा रचातो ए बीनुं मूल्य जे मळशे એ કોનું મૂલ્ય બતાવશે એ પદાર્થના અંદર ઉત્પન્ન થતી ઝડપનું મૂલ્ય બતાવશે બરાબર। એની સાથે સાથે તમે સામાન્ય માહિતી પણ જોઈ ગયા કે આલેખમાં શું કયા કયા પદો હોય છે તો એમાં એક્સ અક્ષ છે અને વાય અક્ષ બરાબર જે સમસ્થિતિ છે એના એક્સ અક્ષ તરીકે દર્શાવાય છે વાય અક્ષ એટલે કે શિરોલંબ છે બરાબર। હવે શિરોલંબ વાય અક્ષ ઉપર કયા ભૌતિક રાશિઓ દર્શાવવામાં આવશે તો અંતર વિરુદ્ધ સમય અંતર અને વેગ જેવી ભૌતિક રાશિઓ જે કેવી હોય છે પરતંત્ર અને સમય એક કેવો છે સ્વતંત્ર બરાબર। એની સાથે અહીંયા ઉગમ બિંદુ જે છે તો ઉગમ બિંદુને ઓ સ્વરૂપે દર્શાવાય છે અને એનો યામ કયા થશે ઝીરો ઝીરો બરાબર। થેન્ક યુ।